મિત્રો કેમ છો મજામાં ને તો આજે આપણે શું ભણવાનું છે ધોરણ 5 વિષય આસપાસ વિષય ભણીશું આસપાસ આ લેક્ચરમાં ભણવાનું છે એટલે આસપાસમાં આવ્યા લેક્ચર નંબર 27 કેટલામો લેક્ચર આવ્યા 27 મો બરાબર ચાલો ગયા લેક્ચરમાં કે લેક્ચર નંબર 6 માં આપણે શું ભણ્યા હતા કોને યાદ છે છે ને ગાય શું ભણ્યા હતા 5
કેવી રીતોથી પાણી મેળવવાની વ્યવસ્થા કરે છે આપણે સમજવાનું છે કે અત્યારના લોકો કેવી જુદી જુદી વ્યવસ્થાથી પાણી મેળવે છે. પાના નંબર 57 જુઓ અને ચર્ચા કરો. અને બાજુનો પેજ નંબર 57 છે જોવાનું છે અને આપણે ચર્ચા કરવાની છે. તમે તમારા ઘરમાં પાણી તેમાં આવેલી કોઈ રીતથી મેળવો છો તેના પર ખરાની નિશાની કરો અને જો કોઈ બીજી રીતથી પાણી મેળવતા હોય તો તે તમારી નોટબુકમાં લખો. તમને એમાં ઘણા બધા પાણી મેળવવાના સ્ત્રોતો આપેલા છે કે તમે પાણીની વ્યવસ્થા કેવી રીતે કરો છો. જો તમે એવી રીતે વ્યવસ્થા કરતા હોય તો એના પર આપણે ખરું કરવાનું છે અને જો એમાં એક પણ કારણ આપેલું હોય એના પર આપણે વ્યવસ્થા નથી કરતા તો તમે જેવી રીતે વ્યવસ્થા પાણીની કરો છો એ તમારા નોટબુકમાં લખવાનું છે. તો આપણે જોઈએ હવે પેજ નંબર 57. દેખાય છે બધાને પેજ નંબર 57? ચાલો જુઓ વાંચો. અહીંયા તમને શું દેખાય છે? એક પાણીનું ટેન્કર દેખાય છે. દેખાય છે. પછી લોકો પાણી ભરવા માટે ટેન્કરમાંથી લાઈનમાં ઊભા છે. ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકો લાઈનમાં ઊભેલા દેખાય છે. દેખાય છે. તો અહીંયા આપણે જોઈએ પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોનીમાં દિવસમાં 2 વાર આવે છે. આ છોકરો શું કહે છે કે પાણી પુરવઠા બોર્ડ તરફથી આપણે કેમ શહેરમાં સુરત શહેરમાં રહીએ છીએ તો આપણે મ્યુનિસિપાલિટી બોર્ડ લાગે મ્યુનિસિપાલિટી તરફથી આપણને પાણી મળે છે બરાબર. હવે મ્યુનિસિપાલિટીમાં પણ અલગ અલગ વિભાગ હોય છે. વીજળી વિભાગ હોય છે, પાણી પુરવઠા વિભાગ હોય છે, એવી રીતે અલગ અલગ સાફ સફાઈ વિભાગ હોય છે, એવી રીતે અલગ અલગ વિભાગ હોય છે. તો આપણને પાણી ક્યાંથી મળે છે? પાણી પુરવઠા બોર્ડના વિભાગ દ્વારાથી આપણને પાણી મળે છે. એવી રીતે આપણને જે ઘરમાં વીજળીનો ઉપયોગ કરીએ છીએ તો એ વીજળીનું બોર્ડ હોય છે, અલગ એનો વિભાગ અલગ હોય છે, તો ત્યાંથી આપણને વીજળી મળે છે બરાબર. ત્યાર પછી એવી રીતે સાફ સફાઈ આપણે રોડની સાફ સફાઈ થતી હોય તો એનો સાફ સફાઈનો જે વિભાગ હોય એ પણ અલગ હોય છે, તો ત્યાંથી એ લોકો સાફ સફાઈ કરવાને મોકલતા હોય છે. એવી રીતે આપણને પાણી ક્યાંથી મળે છે? તો પાણી પુરવઠા બોર્ડ તરફથી. ક્યાંથી મળે? શહેરોમાં પાણી પુરવઠા બોર્ડ તરફથી આપણને જે પાણી મળે છે એને શું કહે છે? જો કે પાણી પુરવઠા બોર્ડ તરફથી પાણીનું ટેન્કર અમારી કોલોની એટલે કે એની સોસાયટીમાં દિવસમાં 2 વાર આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનું ટેન્કર એના સોસાયટીમાં દિવસમાં 2 વાર આવે છે. ટેન્કરમાંથી પાણી મેળવવા અમારે લાંબી હારમાં ઊભું રહેવું પડે છે. તે સમયે લોકો પાણી માટે ઝઘડે છે, લાઈનમાં ઊભા રહે છે અને લોકો ત્યાં પાણી ભરવા માટે ઝઘડતા પણ હોય છે. તો તમે આ રીતે પાણી મેળવો છો તો એમાં ખરાની નિશાની કરવાની છે. તમારા ઘરમાં પાણી તમે આવી રીતે ભરવા જાઓ છો ટેન્કરમાંથી? નહીં, આપણે ભરવા જતા નથી એટલે આમાં કંઈ કરવાનું નથી. બીજું જોઈએ, અહીંયા આપણે કૂવો છે, કૂવામાંથી પાણી સિંચેલું દેખાય છે. તો અહીંયા જોઈએ, અમે કૂવામાંથી પાણી મેળવીએ છીએ. નજીકનો કૂવો 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો. હવે અમારે બીજા કૂવા સુધી પહોંચવા દૂર સુધી ચાલવું પડે છે. આ છોકરી શું કહે છે કે અમારા ઘરની નજીક જે કૂવો હતો એ 1 વર્ષ પહેલાં સુકાઈ ગયો છે, એટલે કે એમાં પાણી હવે આવતું થતું નથી. તો હવે અમારે પાણી મેળવવા માટે દૂર બીજો કૂવો છે ત્યાં સુધી ચાલવું પડે છે. તો તમે એ કૂવામાંથી પાણી ખેંચીને લાવો છો તમારા ઘરમાં તેવી રીતે પાણી આવે છે? નહીં. અમે ઘર પાણી 1/2 કલાક માટે મળે છે. અમને ઘરે પાણી કેટલા કલાક માટે મળે છે? 1/2 કલાક માટે મળે છે અને આખો દિવસ તેને ઉપયોગમાં લેવા ટાંકી ભરીએ છીએ. ક્યારેક તે ગંદુ હોય છે કે સરકાર તરફથી મ્યુનિસિપાલિટી તરફથી ક્યારેક પાણી મળેલું હોય તો ક્યારેક એમાં બટન લાઈન મિક્સ થઈ જાય કે એવું હોય તો તે પાણી કેવું આવે છે? ગંદુ આવે છે બરાબર. કંઈ મિક્સ થઈ ગયેલું હોય, બીજું પાણી એમાં ભેળસેળ થઈ ગયું હોય તો એ પાણી ગંદુ આવતું હોય છે. અને એ દિવસમાં 1/2 કલાક સુધી જ એમને મળે છે. ત્યારે 1/2 કલાક જ્યારે પાણી આવે ત્યારે પોતાના ઘરે રહેલી આવી ટાંકી ભરી લેવાની અને તેમાંથી આખો દિવસ પાણીનો ઉપયોગ કરવાનો. તો તમે એવી રીતે કરો છો? નહીં. ત્યાર પછી અહીં આપેલું છે, અમને અમારા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. આપણને ઘરમાં આપણા નળમાંથી આખો દિવસ પાણી મળે છે. જો આને નળમાંથી પાણી આવે છે દેખાય છે, તો આપણે આ વિધાન આપણા માટે લાગુ પડે કે આખો દિવસ આપણા ઘરે પાણી આવતું હોય, નળમાંથી આવતું હોય ને, તો આપણે આ જે અહીંયા જે વિધાન છે એના સામે આપણે ખરું કરીશું કે જે આપણને આ વિધાન વધારે લાગુ પડે છે. જેને જે વિધાન લાગુ પડતું હોય એમાંથી તેના પર તમે ખરું કરી શકો છો. ત્યાર પછી અહીંયા છે, નજીકના હેન્ડપંપ છે પણ અમને જે પાણી મળે છે તે ખારું છે, અમારે પીવાનું પાણી ખરીદવું પડે છે. જો આ છોકરો શું કહે છે, અહીંયા જે ચિત્ર દેખાય એને હેન્ડપંપનું કહેવાય કે હાથ વડે અહીંયાથી એને
दबावू पड़े और त्यांथी एटले अहींयाथी पाणी आवे छे जे अंदर फिट जमीन अंदर फिट करेली होय छे तेनी लाइन अने ते अहींयाथी तमे खेंचवू पड़े अने पाणी त्यारे हेन्डपंप द्वारा पाणी आवे छे। तो आ छोकरो एम कहे छे के अमने हेन्डपंप द्वारा वापरवानुं पाणी मळे छे परंतु जे पाणी मळे छे खारुं छे जमीन एनुं जे अंदर जमीननी अंदर जे पाणी रहेलुं छे केवुं छे खारुं छे केवुं छे खारुं छे हेन्डपंपमां खारुं पाणी आवे छे खारू पानी पी शकाय नहीं एटले के एमने पानी मेळवा माटे शुं करवुं पड़े छे पानी मेळवा माटे एम सॉरी पानी पीवा माटेनुं पानी एमने शुं करवुं पड़े छे खरीदीने लावुं पड़े छे। ત્યાર પછી આગળ જોઈએ કે અમે પાણી પુરવઠાની પાઇપ સાથે સીધો પંપ જોડ્યો છે હવે અમને કોઈ મુશ્કેલી નથી। આ છોકરો શું કહે છે કે એને પાણી પુરવઠાનો જે પંપ આવે સોરી પાણી પુરવઠાની જે પાઇપ આવે તો પાણી પુરવઠા દ્વારા જે પાઇપો ફિટ કરેલો એમાં સીધો એને પંપ જોડેલો છે પંપ એટલે કે મોટર જોડેલી છે એમની જોડે કે જે સીધો પોતાના ટાંકીમાં એ મોટર પાણી ખેંચી લે છે એટલે કે એમને કોઈ મુશ્કેલી હવે પડતી નથી। ત્યાર પછી અહીંયા છે જુઓ અમારે બોરવેલથી પાણી ખેંચે મોટર મૂકવી પડે છે અમે ઈચ્છીએ છીએ ત્યારે પાણી મેળવીએ છીએ। આ શું કહે છે કે એમને બોરવેલ બનાવેલો છે બોરવેલ એટલે દાર આપણે એમ કહીએ કે દારનું પાણી એમ કહીએ ને કે જેને આપણે ભાષામાં બોરવેલ કહેવાય શું કહેવાય બોરવેલ જે જમીનની અંદર કાઢવામાં આવે છે અને તેનાથી પાણી ખેંચવા માટે શું મૂકવામાં આવે છે મોટર મૂકવામાં આવે છે મોટર ચાલુ કરીએ એટલે બોરવેલમાંથી પાણી ખેંચાય છે અને આપણે સુધી પહોંચે છે એટલે કે ગમે ત્યારે જ્યારે મોટર ચાલુ કરે ત્યારે બોરવેલમાંથી પાણી આવે છે એટલે એમને કે પાણી મેળવીએ છે કે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે। ત્યાર પછી અહીંયા છે કે અમે પાણી કેનાલમાંથી મેળવીએ છીએ જો અહીંયા કેનાલ જેવું દેખાય છે દેખાય છે જે ડેમમાંથી ડાયરેક્ટ આવતી હોય છે ક્યાંથી આવતી હોય છે નદીઓ અથવા મોટા મોટા ડેમ હોય તેમાંથી આવી રીતે કેનાલ બનાવવામાં આવી હોય આવતી હોય છે સરકાર તરફથી આ કેનાલ બનાવવામાં આવે છે અને એમાંથી સમયસર એ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે અને કેનાલ દ્વારા એ લોકો પાણી મેળવે છે। હતા તે અમે આવી રીતે પાણી મેળવીએ છીએ કે લોકો અલગ અલગ આવી રીતે જુદી જુદી રીતે પોતાના ઘર માટે પાણી મેળવતા હોય છે। ત્યાર પછી આગળ ચર્ચા કરો બધાને જીવવાનો હક છે તેમ છતાં શું દરેક વ્યક્તિ જીવવા માટે પૂરતું પાણી મેળવે છે બધાને આપણને ખબર છે જીવવાનો હક છે અને પાણી એ કુદરતી સંપત્તિ છે તેના પર બધાનો હક લાગે છે કોઈ એવું ન હોય કે એમને પાણી ન મળવું જોઈએ બરાબર પાણી કેવી સંપત્તિ છે કુદરતી છે કે જેના ઉપર બધા લોકોનો હક લાગે છે બરાબર તો આવી કુદરતી સંપત્તિ ઉપર કોઈને એવું લાગે એવું હોય છે કોઈ વ્યક્તિને કે જેને જીવવા માટે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોય દરેક લોકો મેળવે છે અમુક તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી અમુક લોકોને તો પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી કુદરતી સંપત્તિ ઉપર દરેક લોકોનો હક હોય છે। આપણે આગળ જોઈ ગયા કે એક છોકરો એમ કહે છે કે અમને પાણી ખારું મળે છે તેથી અમારે પાણીને ખરીદવું પડે છે તો કુદરતી સંપત્તિ એ ખરીદવી ન પડે બધાને સરખો હક લાગે એને બધાને મફતમાં પાણી મળવું જોઈએ પીવા માટેનું પણ એને પીવા માટે પાણીનું શું કરવું પડે છે ખરીદવું પડે છે। એવું કેમ હશે કે કેટલાક લોકોને પીવાનું પાણી ખરીદવું પડે છે શું કામ એવું છે કે કેટલાક લોકોને તે પાણી પીવાનું પાણી શું કરવું પડે છે ખરીદવું પડે છે એવું શું કામ હશે તો આપણે જાણીએ છીએ બધાનો હક પૂરતા પ્રમાણમાં છે અમુક લોકો પીવાનું પાણી શું કરતા હોય છે ખરીદતા હોય છે એવું શું કામે બનતું હોય છે એ લોકોના વિસ્તારમાં ઓછો વરસાદ પડે અને બરાબર એને સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરી આપવામાં ન આવી હોય પાણી માટે તો તેથી તેમને પાણી મેળવવા માટે ખરીદવું પડે છે પાણીનો ઉપયોગ કરવા માટે એમને પાણી પહેલાં શું કરવું પડે છે ખરીદવું પડે છે। ધરતી પર પાણી દરેક માટે જ છે આપણે ધરતી ઉપર કુદરતી સંપત્તિ છે પાણી દરેક માટે છે કેટલાક લોકો જમીનમાં ઊંડેથી બોરવેલમાંથી પાણી મેળવે છે આપણે શીખી ગયા કે કોઈ પેલા છોકરાએ એમ કીધું અમે બોરવેલમાંથી પાણી મેળવીએ છીએ મોટર મૂકે છે મોટર જ્યારે ચાલુ કરીએ ત્યારે બોરવેલમાંથી પાણી આવે છે અને જ્યારે જોઈએ ઈચ્છીએ ત્યારે અમે બોરવેલમાંથી પાણી મેળવી શકીએ છીએ તો કેટલા અંશે સાચું છે કે બોરવેલમાંથી પાણી મેળવે કેટલા અંશે સાચું છે એ બરાબર કહેવાય નહીં દરેક લોકોને પાણી મળવું જોઈએ જો આવા લોકો છે જે ધનવાન પૈસાવાળા લોકો છે એ લોકો આવી રીતે બોરવેલ ઘરે બનાવે અને મોટર મૂકી દે તો તે જમીનની અંદર જે પાણીનું સ્તર છે કેવું થતું જાય છે ઓછું થતું જાય છે લોકો મોટરો મૂકી અને બોરવેલમાંથી પાણી ખેંચવા લાગે તો જમીનનું સ્તર
કેવું થતું જાય છે, ઓછું થઈ જાય છે, તેથી ગરીબ લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. તમે ક્યારેય આવું જોયું છે? ઘણા લોકો સીધા પાણી પુરવઠાની પાઇપ સાથે પંપ કેમ જોડે છે? આપણે આગળ પણ જોઈ ગયા, એક છોકરાએ એમ કીધેલું કે પાણી પુરવઠાના જે બોર્ડ પાઇપ છે એને સીધું અમારું શું કરેલું છે, મોટર અથવા તો પંપ જોડી દીધેલો છે, તેથી અમને પાણી માટે કોઈ મુશ્કેલી પડતી નથી. પાણી સરકાર દ્વારા, પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાઇપ આવે છે કે જે બધા લોકો માટે સસ્તા પ્રમાણમાં પાણી મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ઘણા ધનવાન લોકો હોય છે, એ શું કરે છે, વચ્ચેથી જ પોતાનો પાઇપ જોડી દે છે, એટલે બીજા લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી. આને લીધે બીજા લોકોને કેટલીક મુશ્કેલી પડે છે. શું તમે આવો કોઈ અનુભવ છે? તમે ઘણીવાર આવું ક્યાં જોયું છે? ઘણીવાર આપણે જોયું હશે સોસાયટીમાં કે પૂરું પાણી પુરવઠા વિભાગ દ્વારા આપણને જે પાઇપ પ્રાપ્ત થઈ છે, બધા લોકોને બધા ઘર માટે સરખા પ્રમાણમાં પાણી મળે, તો તેમાં વચ્ચે કોઈ લોકો એવા હોય છે કે પોતાનો પાઇપ, પર્સનલ પાઇપ છે, જોઈન્ટ કરી દે છે, તેથી બીજા લોકોને ઓછું પ્રમાણમાં પાણી મળે છે. બરાબર? તો આવું લોકો આપણે આવું પણ ઘણીવાર જોયું હશે. ત્યાર પછી અહીંયા જોવા આપણને કંઈક આપેલું છે, દેખાય છે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ. શું લખ્યું છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ, મતલબમાં આ એક બિલ છે. શું છે? બિલ. જે પાણી પુરવઠા વિભાગ, આપણે જે પાણી વાપરીએ છીએ એના માટે, એને એ પાણી વાપરવા બદલ આપણે, આપણને આપણું શું આવે છે, બિલ આવે છે કે જે મ્યુનિસિપલ સુરત, આપણે જે તે શહેરમાં રહીએ છીએ તે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આવે છે. ક્યાંથી આવે છે? મ્યુનિસિપલ કોર્પોરેશન. પાણી પુરવઠા વિભાગને હાઇડ્રોલિક વિભાગ કહેવામાં આવે છે. કેવો વિભાગ કહેવામાં આવે છે? હાઇડ્રોલિક વિભાગ તરફથી આપણને પાણી માટેનું બિલ પ્રાપ્ત થાય છે, જે આપણે દર વર્ષે લગભગ આવતું હશે, આપણે ઘરે દર વર્ષે કુરિયરમાં આવતું હશે કે આ બિલ આવે. પપ્પાને તમે ઘરે, મમ્મીને ઘરે પૂછી લો, પાણી માટેનું આપણી ઘરે બિલ આવે છે, તો આવતું હશે મ્યુનિસિપાલિટી તરફ, મ્યુનિસિપાલિટી હોય તેના તરફથી આપણી ઘરે આવું બિલ આવે છે. બરાબર? તેમાં જોડાણનામાં તમે જ્યાં જોડાયા છે એનો એ લોકો નંબર આપે છે, એ નંબર હોય છે અહીંયા. પછી નામ, તમારું જે જેના નામ ઉપર આ કનેક્શન લીધેલું હોય તેનું નામ હોય છે, તમારા પપ્પાનું નામ હોય, દાદાનું નામ હોય, બરાબર, સરનામું તમે જ્યાં રહ્યો છો ને એમાં એનું સરનામું હોય છે, રહેઠાણ, પછી કુટુંબની સંખ્યા અને મીટર નંબર, તમારો મીટર, તમને જે નંબર આપેલો મીટર, તમે કેટલું, આપણે કેમ લાઇટ બિલમાં આવે કે મીટર હોય કે તમે જેટલો વપરાશ કર્યો હોય તે પ્રમાણે તમને બિલ આવે, એવી રીતે પ્રાણીમાં પણ હોય છે કે જે પ્રમાણે તમે વપરાશ કરો છો તે પ્રમાણે તેનો મીટર મૂકવામાં આવેલું હોય છે, મીટરનો નંબર, અને એ પ્રમાણેનું બિલ આવે છે. બરાબર? પછી બિલ તારીખ, બિલની છેલ્લી તારીખ, બિલ જ્યારે આપણને આપવામાં આવે છે તે તારીખ હોય, બિલ ભરવાની છેલ્લી તારીખ હોય કે ત્યાં સુધીમાં તમારે જેટલામાં પૈસા લખેલા હોય તેટલા તમે એને ભરી દેવા પડે. જો અહીંયા લખેલું છે 3/9/2019 આ બિલ તમને આપવામાં આવ્યું છે, 17/9 સુધીમાં તમારે એ બિલ ભરી દેવાનું છે. બરાબર? બિલ અવધિ એટલે કે મહિનો, કે બિલનો મહિનો, મીટરની સ્થિતિ એટલે કે અત્યારે તમે જે વાપરો છો એ ચાલુ છે કે બંધ છે. બરાબર? તો આ રીતે તમને અહીંયા આખું અહીંયા આપવામાં આવેલું છે. અહીંયા જુઓ છે અગાઉનું વાંચન, એટલે કે તમે અગાઉ કેટલું વાપરેલું છે તે અહીંયા લખેલું હોય, પછી હાલનું વાંચન, અત્યારે આ મહિનામાં તમે કેટલું અત્યારે આ વર્ષમાં તમે કેટલું વાપર્યું છે એ લખેલું હોય, વાસ્તવિક વપરાશ એટલે કે કુલ તમે કેટલું વાપરેલું હોય આ એ લખેલું હોય છે. આ રીતનું આપણું આખું દર વર્ષે એક પાણી બિલ આવે છે, જે ક્યાંથી આવે છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી, હાઇડ્રોલિક વિભાગ દ્વારા પાસેથી આપણી પાસે આવે છે. બરાબર? તો આ બિલ જુઓ અને કહો, થોડા પ્રશ્નના જવાબ તમારે આપવાના જ છે. આ બિલ કઈ ઓફિસથી આવ્યું છે? ચાલો, કઈ ઓફિસથી આ બિલ આવ્યું છે? મેં તમને કીધેલું હમણાં, આજે બોલી જ ગઈ કે આ બિલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. ક્યાંથી આવ્યું છે? સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગની ઓફિસથી આવ્યું છે. ત્યાર પછી બીજો સવાલ છે, શું તમને પાણીની બિલ ઘરે મળે છે? તે ક્યાંથી મોકલવામાં આવે છે તે શોધી કાઢો. તમારે ઘરે પૂછવાનું છે, આપણે દર વર્ષે પાણીનું બિલ આવે છે, જો હા હોય તો તે ક્યાંથી મોકલવામાં આવે છે? હા, અમારે પાણીનું બિલ પોસ્ટ દ્વારા ઘરે મળે છે. કેના દ્વારા મળે છે? પોસ્ટ, ટપાલી દેવા આવે છે આ બિલ. આપણે જો અમદાવાદ શહેરમાં રહેતા હોય તો અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આપણને મળતું હોય, અને સુરત શહેરમાં રહેતા હોય તો આપણે સુરતમાં રહીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇડ્રોલિક વિભાગ દ્વારા આપણને એ બિલ આપવામાં આવે છે.
પછી છે હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ લખેલું છે? તમે વિચારો છો કે હાઇડ્રોલિક વિભાગે આપણને ખબર પડી કે પાણી પુરવઠા વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન શું કામે લખેલું છે એવું તમે ક્યારે વિચાર્યું? તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં વિવિધ વિભાગો હોય છે. શું હોય છે? આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એમાં જુદા જુદા વિભાગો હોય છે. મેં તમને કીધું ને, સફાઈ વિભાગ, વીજળી વિભાગ, પાણી વિભાગ, બરાબર. પાણીને હાઇડ્રોલિક કહેવાય. એવી રીતે મ્યુનિસિપલ જે કોર્પોરેશન હોય છે એની ઓફિસો હોય છે એમાં અલગ અલગ વિભાગો હોય છે. એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઇડ્રોલિક વિભાગમાંથી આપણને આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. હાઇડ્રોલિક વિભાગ તેમાંનો એક છે જે જળ સેવા સાથે સંકળાયેલો વિભાગ છે. તેથી હાઇડ્રોલિક વિભાગ સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું લખેલું છે. હાઇડ્રોલિક વિભાગ એ જળ સેવા સાથે સંબંધ ધરાવે છે, જોડાયેલો છે. તેથી આપણને સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી હાઇડ્રોલિક વિભાગ દ્વારા આપણને આ બિલ પ્રાપ્ત થયું છે. ત્યાર પછી આગળ છે, બિલ કોના નામ પર છે? દરેક મહિને તેમને કેટલા પૈસા ચૂકવવા પડે છે? શું કે છે, આ બિલ કોના નામે છે અને દરેક મહિને તેને કેટલા પૈસા ચૂકવવા પડે છે? તો આ બિલ કોના નામે છે લખેલું છે, જુઓ. બીજું લાઇનમાં છે નામ, અને શું લખેલું છે, પૂજન પટેલ. બિલમાં જુઓ પૂજન પટેલ છે, તો બિલ પૂજન પટેલના નામે છે. તેમને દર મહિને પાણીના વપરાશ મુજબ પૈસા ચૂકવવાના હોય છે. આ મહિને તેમને 170 રૂપિયા ચૂકવવાના આવ્યા છે. કેટલા રૂપિયા? 170 રૂપિયા. ક્યાં દેખાય છે 170 રૂપિયા? તમે બિલમાં દેખાય છે કે અહીંયા લખેલું છે, જો છેલ્લી લાઈન, કુલ ચૂકવવાની પાત્ર રકમ કેટલા છે? અહીંયા 170 રૂપિયા આપેલા છે, દેખાય છે? તો પૂજન પટેલના નામે બિલ છે, તે દર મહિને જેટલો પાણીનો ઉપયોગ કરે તે પ્રમાણે એની ભૂલ ચૂકવવાનું હોય છે. આ મહિને તેને 100 આ બિલમાં તેને ના એટલે કે આ મહિને તેમને 170 રૂપિયા ચૂકવવાના છે. ત્યાર પછી છેલ્લો સવાલ, શું તમારે પાણી માટે બિલ ભરવું પડે છે? કેટલું? પાણીનો ભાવ જુદી જુદી કોલોનીમાં જુદો જુદો હોય છે, તમારા વડીલોને પૂછો. તમારા ઘરમાં ઉત્પાદ છે અથવા તો દાદાને પૂછવાનું છે કે આપણે પાણી માટેનું બિલ ભરીએ છીએ, જો હા હોય તો એનો ભાવ કેટલો છે તે તમારે પૂછવાનું છે. જુદી જુદી સોસાયટી પ્રમાણે જુદો જુદો ભાવ હોય છે. તો આ પ્રશ્ન તમારે ઘરે તમે કરી શકો છો. ત્યાર પછી આગળનું પેજ આપણે જોઈએ. આ કરી શકાય એવું પૂછેલું છે, આ કરી શકાય બરાબર. એવું કહ્યું છે કે શું કરવાનું કીધું છે? કેટલાક એવા સમૂહો છે કે જે જુદા જુદા વિસ્તારોમાં લોકોને પાણી લાવી આપવા માટે સખત મહેનત કરે છે. કેટલાક એવા સમૂહો છે કે એવા જૂથો છે, આપણે ઘણીવાર જોયું છે કે એવા મંડળો હોય જે લોકોની સેવા કરતા હોય ને, કે ઘણા બધા એવા મંડળો હોય કે લોકોની સેવા કરતા હોય. તો ઘણા એવા બધા મંડળો છે એને સમૂહો કહ્યા છે. આ બુકમાં શું કહ્યા છે? સમૂહો. ઘણા બધા એવા સમૂહો છે કે જુદા જુદા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની સેવા કરે છે અને સતત મહેનત કરે છે. તેઓ વડીલોને તેમના સમયે પાણીની વ્યવસ્થા વિશે પૂછે છે. શું કરે છે? વડીલોને શું કરે છે? તેમના સમયે પાણીની વ્યવસ્થા કેવી છે તેના વિશે પૂછે છે. તેઓ જૂના તળાવ અને નાળા ફરી બંધાવે છે. તે વિસ્તારમાં આવેલા જૂના તળાવો છે, નાળાઓ છે, એ નાના ચેકડેમો છે એવું ફરી બંધાવે છે અને નવા પણ બનાવે છે. ચાલો જોઈએ એક સમૂહ જેનું નામ છે તરુણ ભારત સંઘ છે. તેમને દડકી માઈને કેવી રીતે મદદ કરી? કોણ છે દડકી માઈ? આ કોણ છે દડકી માઈ? તો કે તરુણ ભારત સંઘ એક મંડળનું નામ છે. તરુણ ભારત સંઘ છે, કોને મદદ કરે છે? દડકી માઈને, બરાબર. તો આખું મંડળ, આખો સમૂહ દડકી માઈને કેવી રીતે મદદ કરે છે એ આપણે જોવાનું છે. આ દડકી માઈ છે તે રાજસ્થાનના અલવર જિલ્લાના એક ગામમાં રહે છે. આ દડકી માઈ ક્યાં રહે છે? રાજસ્થાનના અલવર જિલ્લામાં, રાજસ્થાન રાજ્યના અલવર જિલ્લામાં એક ગામમાં રહે છે. ગામની સ્ત્રીઓએ આખો દિવસ ઘર અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવવો પડે છે. આ ગામમાં જેટલી સ્ત્રીઓ રહે છે આખો દિવસ ઘરને અને પ્રાણીઓની સંભાળ રાખવામાં વિતાવે છે. ઘણી વખત તેઓને પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખીંચવા આખી રાત જાય છે. આ ગામની જે સ્ત્રીઓ છે પ્રાણીઓની સંભાળ રાખે છે, તેથી પ્રાણીઓ માટે
શું કરે છે આખો એ પ્રાણીઓ માટે કૂવામાંથી પાણી ખેંચવા માટે આખી રાત સુધી એ જાય છે. ઉનાળામાં જ્યારે કૂવા સુકાઈ જાય છે ત્યારે તેઓ ગામ છોડી દેવું પડે છે. એના વિસ્તારમાં ક્યાંય પાણી જ નથી હોતું, એના ગામમાં ક્યાંય પાણી જ નથી હોતું. તેથી ઉનાળામાં જ્યારે પાણી સુકાઈ જાય છે ત્યારે તેને ગામ છોડીને એમને ત્યાંથી બીજા ગામ જ્યાં પાણી હોય ત્યાં જવું પડે છે. દડકી માઈને આ સમૂહ વિશે સાંભળ્યું. દડકી માઈએ આ સમૂહ વિશે સાંભળ્યું કે તરુણ ભારત સંઘ જે લોકોને પાણી માટેની સેવા પૂરી પાડે છે અને મદદ માટે પૂછ્યું. શું કર્યું કે અને મદદ માટે પૂછ્યું. તેમણે લડકી માઈએ મદદ માટે પૂછ્યું. ગામના લોકો અને આ સમૂહના સભ્યો સાથે મળીને તળાવ બનાવ્યા. ગામના લોકો અને તરુણ ભારત સંઘના જે સમૂહના લોકો હતા, સભ્યો હતા, એ બધાએ બે સાથે મળી અને તળાવ બનાવ્યું જેથી પ્રાણીઓ માટે ખોરાક અને પાણીની મુશ્કેલી હવે ઓછી થઈ. આ ગામમાં પ્રાણીઓ માટે જે ખોરાક અને પાણીની મુશ્કેલી હતી, જે આખો રાત પાણી ભરવા માટે જવું પડતું, ત્યારે ઓછી થઈ. લોકોને વધારે દૂધ મળતું થયું. લોકોને વધારે પ્રમાણમાં દૂધ મળતું થયું કેમ કે પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક અને પાણી મળે છે એથી દૂધ વધારે આપે છે અને લોકોને પૂરતા પ્રમાણમાં વધારે દૂધ મળતું થયું. તેઓની કમાણીમાં વધારો થયો, એમને આવકમાં પણ વધારો થયો. ત્યાર પછી છે, તમે કોઈ સમાચાર પત્રમાં આવા સમાચાર ક્યારે વાંચ્યા છે? લોકો તેમની પાણીની પરેશાનીનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તેઓ કોઈ જૂના તળાવ અને વાવનું સમારકામ કરી તેનો ઉપયોગ ફરી કરે છે? તમે આવું ક્યારેય કંઈ વાંચ્યું છે કે પાણી માટેના આવા કંઈ? આપણે ઉપર જોઈ ગયા કોઈ સમૂહ કોઈ શ્રમ એ પાણી માટે મદદ કરે છે, પછી લોકો પોતાની પાણીથી જે પરેશાન મુશ્કેલીઓ છે એનો ઉકેલ કેવી રીતે લાવે છે? શું તમે કોઈ જૂના તળાવો અને વાવનું સમારકામ એટલે કે ફરીથી સારું એને બનાવવામાં આવે છે એના વિશે અને તેનો ઉપયોગ વિશે તમે અત્યારે સાંભળ્યું છે એવું તમને પૂછવામાં આવ્યું છે? જો તમે પાંચ કે સમાચાર પત્રમાં કે વાંચ્યું હોય આના વિશે અથવા તો કોઈના સામેથી સાંભળ્યું હોય મોઢેથી તો તમે હા કહી શકો ને એ વિશે બોલી શકો, બરાબર? ત્યાર પછી છે, આપણે શીખ્યા. હવે આ પાઠ અહીં આપણે પૂરો થાય છે. પેજ નંબર 59 પર આ પેજ આ પાઠમાં અહીં આપણે આટલું બાકી છે, અહીંયા પૂરો થાય છે. તો આપણે આ પાઠમાં જળ એ જીવન, ઘણું બધું જળ વિશે આપણે શીખી ગયા. જળ એ કુદરતી સંપત્તિ છે, બધા માટેનો પૂરતો હક છે. દરેક માણસને પૂરતા પ્રમાણમાં વાપરવા માટે પાણી પ્રાપ્ત થવું જોઈએ, બરાબર? તેના વિશે આપણે શીખી ગયા છીએ. ઘણું બધું આપણે પાણી બિલ કેવી રીતે આવે છે, બરાબર, એ પણ આપણે આ પાઠમાં શીખી ગયા છીએ. તો અહીંયા તમને આપણે આટલું આપણે શું શીખ્યા પાઠમાં આપેલું છે, પોસ્ટર બનાવો. તમને સૂત્ર યાદ છે, શેનું પોસ્ટર બનાવવાનું છે? પાણી વિશેના. શેના વિશેના પોસ્ટરો બનાવવાના છે? પાણી વિશેના. ધરતી પર પાણી સૌ કોઈ માટે છે, આવા બીજા સૂત્રો વિશે વિચારો. શું કરવાના છે કે બીજા અલગ અલગ સૂત્રો વિશે તમારે આવી રીતે વિચારવાનું છે. ચિત્ર દોરો અને સુંદર પોસ્ટર બનાવો. શું કરવાનું છે? ચિત્ર દોરવાનું છે. આપણે પાણીના બચાવવા માટેના ઘણા અલગ અલગ સૂત્રો આવે છે ને, કે સેવ વોટર, પાણી અમૂલ્ય છે, પાણી કમ કિંમતી છે, બરાબર, પાણી એ ખૂબ જ કિંમતી સંપત્તિ છે. આવા અલગ અલગ સૂત્રો બનાવી તમારે એના પોસ્ટર બનાવવાના છે. આ એક પ્રવૃત્તિ આપેલી છે જે આપણે કરવાની નથી. એના ચિત્રો પણ તમે દોરી શકો છો. નળ હોય, ટપકતો નળ, એનું ચિત્ર તમે દોરી શકો. પછી કોઈ ફૂલ છોડવા આવે ત્યાં નળનું ચિત્ર દોરી શકો, બરાબર. કે પાણી કેવી રીતે આપણે બચાવીએ તેના અલગ અલગ તમે પોસ્ટરો મોબાઈલ પર સર્ચ મારો તો પણ આપણે આવા પોસ્ટરો આપણને પ્રાપ્ત થાય છે. તો તમે એવી રીતે પોસ્ટર દોરી શકો. આ પ્રવૃત્તિ આપણે અત્યારે કરવા નથી, સ્વાપૃથ્વીમાં આવવાની છે. ત્યાર પછી બીજું છે, પાણી બિલ લાવો અને તે જુઓ અને કહો. તમારે પાણી બિલ તમારા ઘરનું આવતું હોય તો તે લેવાનું છે હાથમાં અને તેમાં જોવાનું અને આપણે અહીંયા જે પ્રશ્ન પૂછેલા હતા તે પ્રમાણે આપણે આપણા બિલ પરથી જવાબ આપવાના. આ બિલની તારીખ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તારીખ સુધીનું જ છે. આપણે જોઈ ગયા હતા કે આપણે તમારું ઘરનું જે બિલ હોય એ ખાલી જગ્યાથી ખાલી જગ્યા તારીખ સુધીનું છે. કેટલી તારીખે આવ્યું હતું ને ક્યાં સુધીનું છે તે તમારે લખવાનું છે. અહીંયા આપણને બિલની તારીખ અને છેલ્લી તારીખ આપેલી હતી. આપેલી હતી બિલની તારીખ છે 3/9/2019. તો અહીંયાથી લખવાનું 3/9/2019 થી 17/9/2019 સુધીનું છે. આ બિલના કેટલા પૈસા ચૂકવવાના છે જે અહીં આપણે લાસ્ટમાં આપેલું હોય છે. તમે બિલમાં બીજું શું જોઈ શકો છો? તેમને સમારકામ પર ખર્ચેલા પૈસા, જાળવણી ખર્ચ વગેરે. આ બિલમાં આપણે ઘણું બધું દેખાતું હોય છે.
होना अलग अलग क्या क्या के रीते क्या बिल उपयोग करेलो आगे केटलू वपरेलू है क्या समारकाम खर्च थोड़े बड़ो खर्च बिल में दर्शा हो तो आ बिल में आप आटल घणु बधु माहिती आपने प्राप्त थाय बराबर समझाई गयू आप समझाई गयो हा के ना समझाई गयो ने बदा ने अपने पानी ना उपयोग जो गंदु पानी पीवाथी घणा बधा आपणा शरीरना रोगो पण थता होय छे तो पानी हमेशा केवुं पीवुं जोईए चोख्खुं पीवुं जोईए त्यार पछी पानी आपणे पीवालायक पानी आपणे क्यांथी क्यांथी मेळवी शकीए छीए पानीना स्त्रोत विशे आपणे જોઈ ગયા બરાબર ને આવું બધું આ પાઠમાં આપણે શીખી ગયા સમજાઈ ગયો બધાને પાઠ સમજાઈ ગયો ને બરાબર બે લેક્ચરથી આપણે આ પાઠ પાઠ્યપુસ્તકમાં સમજીએ છીએ પેજ નંબર 59 સુધી આપણે આ પાઠ સમજી ગયા હવે પછી આપણે આગળના લેક્ચરમાં આ પાઠ શું કરવાની છે તો આ પોથી પૂરવાની છે પહેલા તો એ પહેલા ઘણા થોડાક પ્રશ્ન મેં તમને બાકી નોટમાં આ પાઠના આપેલા હતા લખવા આપેલા હતા प्रश्न मैं तुमने बाकी नोट में लखवा माटे आपेला हता गया लेक्चर अभ्यास के नाम याद छे के नहीं लखेला हशे ने याद हशे नहीं लख्या होय ने खबर नहीं होय आपेला हता या केटला दिवस थी बाकी नोट में पाठना प्रश्न ना जवाब बाकी छे गया लेक्चर में आपेला हता ते हजु पण आजे आपणे आ पाठ समझीए एमां आवेला प्रश्न आजे आ लेक्चर में हुं तमने होमवर्क में मोकलीश ए पण तमारे केमां लखवाना छे बाकी नोट में लखी अने पाका करवाना શું કરવાનું છે બાકી નોટમાં લખવાના છે અને એ પ્રશ્ન પાછળ શું કરવાના છે પાકા કરવાના છે સમજાણું બધાને આજે જે પાઠ સમજી આપણે પેજ નંબર 56 થી 59 સુધી તે પેજના જેટલા પ્રશ્ન આવ્યા તે હું તમને બાકી નોટમાં લખવા માટે આપીશ હોમવર્કમાં ફોટો મોકલીશ એટલે તમારે બાકી નોટમાં લખી પાકા કરવાના છે અને નવો પાઠ આપણે ગયા લેક્ચરમાં આ પાઠના પ્રશ્ન લખ્યા એ નવા પેજે લખ્યા કે નીચેથી નીચે ચાલુ કર્યું નવા પેજ ઉપર લખીએ ને પાઠ પાંચમાંથી નીચે ચાલુ નથી કર્યું ને નવો પાઠ હંમેશા નવા પેજ ઉપર આસપાસની નોટમાં લખવાનું છે નીચેથી કોઈએ પણ ચાલુ કરવાનું નથી સમજાય છે મેં જે જે પ્રશ્ન આપું તે સાથે સાથે પાકા પણ કરતા જવાના છે તો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ આવતા લેક્ચરમાં આપણે પાઠ છ ની સ્વાપોથી પૂરીશું